સાહેબ બાવો રામ 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 મજામાં હા મજામાં શું તમારું નામ મારું નામ બાલુભાઈ બાલુભાઈ એમને કેમ શાંતિથી આરામ કરો છો કઈ જીરું બીરું એવું લાગતું નથી જીરું વાવતર છે ને આપણે હતર વિઘા છે વાવતે જીરું નું તો કેમ આમ આરામથી બેઠા છો કઈ ટેન્શન જેવું નથી અમાર કેમ જ નાખી બેઠા પછી કેમ ટેન્શન નથી કઈ ટેન્શન ના હોય સાહેબ જો આપણી પાસે આપણો ખાસ ફાયબન છે મિત્ર સારું એવું કામ પડે આપણે લે લે લ્યો લે લ્યો બરાબર બરાબર નમસ્કાર ખેડૂત મિત્રો હું છું સુભાષ ચોથાણી કૃષિ નિષ્ણાંત જૂનાગઢ તમે બધા મને ઓળખો જ છો આપણે દર વર્ષે જે કાંઈ સારી સારી કૃષિને લગતી માહિતી હોય એ મૂકતા હોઈએ છીએ આપણે અત્યારે માણાદોડ તાલુકાના બુરી ગામે કાંતિભાઈ સુરેજની વાડી આવેલા છે સુરેજભાઈ જે કાંતિભાઈ છે એના ભાગ્યાવાળા બાલુભાઈ અહીંયા બેઠેલા છીએ આપણે એમને જીરુ વાયુ છતાં ટેન્શન નથી તો આપણે એનું રહસ્ય જાણવા માટે શા માટે એમને જીરુ વાયુ છતાં પણ ટેન્શન નથી કોઈ પણ જાતનું તો ચાલો આપણે મિત્રો એમના સાથે જ ફિલ્ડમાં જઈ અને આપણે એની વિગત મેળવીએ તો ચાલો ખેડૂત મિત્રો આપણે ત્યાં ખેતર પર જોઈએ ખેડૂત મિત્રો આપણે જોયું બાલાભાઈ ત્યાં ખેતરે આરામથી સૂતા હતા એની પાછું રહસ્ય શું છે તો આપણે એમની સાથે જ અત્યારે એમના જીરોના ખેતર પર આવ્યા છીએ તો આપણે એમની પાસે જ જાણીએ કે તમે આરામથી ઊંઘ ફરમાવતા હતા એનું રહસ્ય શું છે બાલાભાઈ તમે તમારા ખેડૂત મિત્રો જણાવો કે તમને ઉપાધિ કેમ નથી કેમ કે જીરોનો પાક એ સેન્સિટિવ પાક છે તો એમાં આરામ કરવો એ વ્યાજબી નથી પણ તમે આરામથી બિંદાસ સુતા હતા એનું રહસ્ય શું હવે એમાં સાહેબ એવું છે કે આપણું જીરું ચાલીસ દિવસનું થઈ ગયું છે અત્યારે હવે અમને ગેલેલીઓ મારવાની છે કાલે વાહ દર વર્ષે બે રાઉન્ડ આના કાઢું છું અને ગેલેલીઓ થાયટા પછી આપણે કોઈ દિવસ જીરું ખરાબ થતું નથી અને કોઈ જાતની તકલીફ આવતી નથી ભલા ભાઈ તમે જે ગેલેલીઓ લાવવા આવતીકાલે મારવાના છો તો શું ડોઝ થી અમારે મારવાના અમારા ખેડૂત મિત્રો કે આમાં શું ડોઝ માર્યો તમે ગઈ સાલ કેટલો ડોઝ એકર ગઈ સાલ મેં બે રાઉન્ડ કર્યા હતા એક ચાલીસ પિસ્તાલીસ દિવસના ગાળામાં એક સાઠ થી પાંસાઠ દિવસના ગાળામાં અને એકરે એકસો ને સાઠ એમ એલ એટલે મિત્રો એકર એકસો સાઠ એમ એલ એટલે કોઈ વિગે દસ પંપ પાણી વાપરતું કોઈ બાર પંપ વાપરતું એના આધારે ભાગ પાડવાનો હોય છે હવે મિત્રો આપણે એમની પાસે જાણીએ કે તેઓ છેલ્લા કેટલા વર્ષથી વાપરે છે હું છેલ્લા પાંચ વર્ષથી વાપરું છું સાહેબ હવે પાંચ વર્ષથી ગેલેરીઓ વાપરે તો અમને પૂરેપૂરો અનુભવ થઈ ગયો હોય આપણે જાણી શકીએ આપણે એમાં આમાંથી શું શું એને ફાયદા જાણવા મળ્યા કે ભાઈ જીરુનું ગેલેલીઓ માર્યા પછી શું પરિસ્થિતિ થઈ ઉત્પાદનમાં શું ફાયદો થયો દાણાની ક્વોલિટીમાં કેવો ફાયદો થયો એ પણ એની મોઢે આપણે જાણીએ બાલાભાઈ કહેશો અમારા ખેડૂત આજે તમે ગેલેલીઓ પસંદ કર્યું શા માટે કર્યું ફાયદામાં એવું છે સાહેબ કે એક તો આપણે જે લાલ શરમી અને કાળી શરમી બે વસ્તુમાં કંટ્રોલ સારો એવો મળે છે પછી ગેલેલીઓ સાટો એટલે ચાર ચાર દિવસમાં તમારું જીરું એકદમ ગ્રીનરી થઈ જાય છે અને એક માલ બંધાય છે એટલે તમારે ક્વોલિટી પણ સારી મળે છે અને બીજું મિત્રો એ પણ કહેશો કે ભાઈ બાલુભાઈ કે આ જે જીરુંનો દાણો છે બરાબર એનો એનો માં કાંઈ ડિફરન્સ જોવા મળે તમને કે ભાઈ આનો દાણો બીજું નો સાઈટું એનો દાણો એમાં શું ફરક પડે હા એમાં ઘણો બધો ફરક પડે છે કારણ કે કાયદેસર એકદમ ખિસકોલી કલરનું જીરું મળે છે આમાં તમને અને પ્લસ બીજા નંબરમાં કે મેં એક ખેતરમાં ટ્રાય કરેલી હતી ગયા વર્ષે એકમાં સેટું હતું એકમાં નોટું સાઇટું બરાબર તો બે એમાં મને સો દોઢસો રૂપિયા ભાવ ડિફરન્સ ગયો છે ગયા વર્ષે હા ખેડૂત મિત્રો આ અગત્યનો પોઈન્ટ છે આપણે ખેડૂત મિત્રોનો કે ભાઈ એક તો ખિસકોલી કલર જેવો કલર મળે બીજું મણે સો દોઢસો રૂપિયાનો ડિફરન્સ પડે એ મોટા મોટી વાત થઈ કહેવાય તો આપણે આ ખેડૂત મિત્ર જે રૂબરૂ મેળા આપણા ખેડૂત મિત્રો આ બાબતે જાણી શકે એ હતું આજે આપણે રૂબરૂ આવેલા છે હા બાલુભાઈ આપણે તમે જે જીરું કીધું આપણે ગેલી છાટવાનું કાલથી છાટવાનું છો તો એનું જે સ્ટેજ તમે કીધું પિસ્તાલીસ દિવસે પિસ્તાલીસ દિવસે શા માટે પિસ્તાલીસ દિવસે એટલા માટે કે કોઈ પણ વસ્તુ આપણે પાણી આવે પહેલા પાળ બાંધવી જોઈએ સિત્તેર એસી દિવસનું જીરું થાય ત્યારે કાળી શરમી નો નસર થાય છે નેવું દિવસની આજુબાજુ પણ ચાલીસ પિસ્તાલીસ દિવસે તમે છાટો એટલે બે રાઉન્ડ નીકળી જાય ને સ્ટેજમાં સાહેબ તમે જોઈ શકો છો અત્યારે આજીરું એકતાલીસ બેતાલીસ વસ્તુ છે અને મોગરી ફૂલ આવ્યા છે પેલો રાઉન્ડ ત્યારે કાઢી લેવાનો બરાબર છે તો મિત્રો બાલુભાઈનું કેવું એવું થાય છે કે જે ગેલેલીઓ છે એ પિસ્તાલીસ બેતાલીસ પિસ્તાલીસ દિવસ એટલે કે ફૂલ અને મોગરી આવે ત્યારે આપણે આપીએ તો એનું રિઝલ્ટ સારામાં સારું મળી શકે અને ત્યાર પછીનો ડોઝ છે એ દસથી પંદર દિવસ પછી આપી શકાય તો મિત્રો આપણે જોયું કે બાલુભાઈ જે ગેલેલિયો ઉપયોગ કર્યા પછી શું શું ફાયદા થયા આવું હું દર વર્ષે મારા જે વિડીયો હોય છે યુટ્યુબ ચેનલ ઉપર એમાં હું સારી સારી જેટલી પણ દવા આવતી એની માહિતી આપતો હોઉં છું અને ગેલેરીઓની જે મેં લાસ્ટ ટાઈમ ભલામણ કરેલી ત્યારે પણ તમને કીધેલું કે ભાઈ આવા હજારો ખેડૂતો આના સાક્ષી છે કે ભાઈ આનો ઉપયોગ કર્યા પછી શું શું ફાયદો જોવા મળ્યો છે સાથે સાથે આપણે એ પણ જોઈશું કે ખેડૂતનું ઉત્પાદન વધારવામાં ફાયદો થઈ છે અને ભેગું એની જે ઉત્પાદનની ક્વોલિટી હોય કે સારામાં સારા ભાવ મળે વિદેશમાં એક્સપોર્ટ થાય એ ટાઈપનું જે આ ગેલેરીઓનું કામ છે એ પણ આપણે ખેડૂત મિત્રોને વારંવાર વિડિયો દ્વારા કહેતા હોઈએ છીએ વધુ માહિતી માટે નેક્સ્ટ વિડીયો શું ત્યાં સુધી રજા આપશો આભાર ધન્યવાદ